أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا، أبي القاسم محمد. اللهم صل على محمد وعلى آل بيته الطيبين الطاهرين، المعصومين المظلومين، المنتخبين المنتجبين، الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى آل محمد. ولعنة الله على أعدائهم وقاتلهم وغاسب وفوكهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم، أما بعد. بسم الله الرحمن الرحيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدًا عبده ورسوله. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا، يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. أوصيكم بعد الله ونفسي بتقوى الله. أبصر بمؤمنين أن نماز ما حاضرون إمني مور مرا پوت پتانا نفس أن پوت پتانا ذات ني تقوى إلهي ني نصيحت أن وصيحت كروش جمعنو ديوس سي ماه مبارك رمضان نو پلو جمعو تي آپ سروے نے آدی وس نو مبارک بادی پاٹھو چھو ایدوانی ساعت کی خدا آپرو چھلو مائے مبارک رمضان بناوے کے جناب گر اپرے اپرا مولا وقت امام زمانہ اجل اللہ تعالی فرج و شریف وگر پسار کرے امنا ظہور ما تعجیل فرماوے انے اپرے نے امنا انصار و سپاہیو ماتی بناوے جمانو دیوس એટલે નસીહત અને વસિયતનો દિવસ. જુમાનો દિવસ એટલે મોમિનીન લોકોને તકવા તરફ બોલાવવાનું, ખુદાનો ખૌફ તરફ બોલાવવાનું, તકવા અખ્તિયાર કરવાનું અને ખુદાની બીક રાખવાની નસીહત અને વસિયત કરવાનો દિવસ છે. દર ફેરે આપણે નમાઝ જુમાની અંદરમાં આ વસ્તુનો ઉલ્લેખ કરતા હોય છે, આ વસ્તુ ઉપર આપણે ચર્ચા અને બયાન કરતા હોય છે. અને ખાસ કરીને આ મહિનાની અંદરમાં જો તમને યાદ હશે કે જ્યાં ખુતબાઈ જુમાની અંદરમાં આપણે એ આયતનો ઉપયોગ કરી રહ્યા હતા કે જેની અંદરમાં ખુદા ફરમાવે છે સૂરે બકરા શાપિત્ર દ વ્યાસે 183 ની અંદરમાં બિસ્મિલ્લાહ રહેમાન રહીમ, યા અયુહલ લદીન આમનુ કુતિબ અલૈકુમ સિયામ કમા કુતિબ અલલ લદીન મિન કબલકુમ લઅલકુમ તતકુન, કે એ લોકો કે જે ઈમાન લઈ આવ્યા છે તમારા માટે અમે રોજા વાજિબ કરાર આપ્યા છે, યા તમારા માટે અમે રોજા લેખા છે, જેવી રીતના તમારા મોર અલોકો હતા આ લોકો માટે પણ અમે રોજા વાજિબ કર્યા હતા. લઅલકુમ તતકુન, એનો મકસદ એક જ છે, એનો ભીત અને હદફ એક જ છે કે આપણે તકવા અખ્તિયાર કરે. એટલે આપણે સમજ પડી કે આ માહે રમઝાનની અંદરમાં જો એક મકસદ અને એક હદફ હોય તો એ આ તકવા હોવું જોઈએ. બીજી આયતોની અંદરમાં આપણે જોયા હતા કે જેની અંદરમાં ખુદા ફરમાવે છે એ જ સૂરે બકરાની અંદરમાં વ્યાસે 185 શહરુ રમઝાન અલ્લાઝી હુનઝિલા ફીલ કુરાન હુદા લિનનાસ વ બયનાત મિન અલહુદા વલ ફુરકાન, કે જે લોકો કે આ માહે રમઝાન એ મહિનો છે કે જેની અંદરમાં કુરાન નાઝિલ કરવામાં આવ્યું હોય, આ કુરાન એ વસ્તુ છે કે જે ઇન્સાનને હિદાયત આપે છે અને ઇન્સાન એનાથી હક અને બાતિલના વચમાં ફેસલો કરી શકે છે. તો આપણને આ બધી વસ્તુમાંથી સમજ પડી ગઈ કે રોજાનો એક મકસદ છે આ માહે મુબારક રમઝાનની અંદરમાં જો કુરાન નાઝિલ કરવાનો એક મકસદ અને એક હદફ હોય એ છે કે ઇન્સાન મુત્તકી બની જાય, આ તકવા એમના જિંદગીની અંદરમાં આવી જાય. જ્યાં ખુતબાઈ જુમાની અંદરમાં આપણે એ જોયા હતા કે તકવાનો મકસદ શું થાય છે, તકવાનો મકસદ એ હોય છે કે ઇન્સાન
ખુદા સિવાય બીજી કઈ વસ્તુને ના જોઈએ. જે એના કામોની અંદરમાં જે કામો પોતે અંજામ આપે, જે કામો પોતે કરતો હોય, ફ્યો રીતે એની અંદરમાં ખુદા હોવું જોઈએ. એટલે દરેક કામોની અંદરમાં પોતે ખુદાને એની અંદરમાં સામિલ કરે. સલવાલા મુહમ્મદ ઓ આલી મુહમ્મદ. પણ જ્યારે આપણે આ તકવા બારામાં વિચાર કરીએ છીએ, કુરાન મજીદની અંદરમાં આ તકવા બારામાં બહુ ઝાઝી આયતો આપણને દેખાવામાં આવે છે. આજે એક જાણીતી આયત, મશહૂર અને મારૂફ આયત તમારા ખિદમતમાં રાખવાને હું ચાહું છું કે સૂરે અલ હશર શાપિત્ર 59 વ્યાસે 18ની અંદરમાં ખુદા ફરમાવે છે, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યા અયુહલ્લદીના આમનુ તકુલ્લાહ, કે એ લોકો કે જે ઈમાન લઈ આવ્યા છે ખુદાનો તકવા ઇખ્તિયાર કરો, વલતનઝુર નફસુન મા કદમત લિગદ, અને તમે ઈ વસ્તુ ઉપર નજર કરો, ઈ વસ્તુને તમે જો, અરહેક નફસ અને ઈ વસ્તુ ઉપર અંદાજો લગાવે કે કાલ માટે પોતે શું તૈયારી કર્યો છે, મા કદમત લિગદ, કે પોતે ખુદા સામે કાલે શું રાખશે. વતકુલ્લાહ ઇન્નલ્લાહ ખબીરુમ બિમા તઅમલુન, પછી ખુદા ફરમાવે છે ખુદાનો તકવા ઇખ્તિયાર કરો, કારણ કે ખુદા બધી વસ્તુનો જાણકાર છે, બધી વસ્તુનો પોતે ઇલ્મ અને સવાર પોતે રાખે છે. આ આયતની અંદરમાં ખુદા બે વખત તકવાનો જે લફ્ઝ છે એનો ઇખ્તિયાર કરે છે અને વપરાશમાં લઈ આવે છે. યા અયુહલ્લાઝીના આમનુ તકુલ્લાહ, અને પછી વતકુલ્લાહ, બે ફેરે ખુદા એ જ હુકમ આપે છે કે ખુદાનો તકવા તમે ઇખ્તિયાર કરો. હવે આ બે આયતોમાંથી આપણને બે મોટા પોઈન્ટ નખરે છે. પહેલું એ છે કે મુત્તકી એ લોકો છે કે જે આખેરતની યાદ કરતા હોય, કે જે લોકો આખેરતની તૈયારી કરતા હોય, કાલની આ લોકો તૈયારી કરતા હોય. કાલની જ્યારે વાત આવે એટલે જે કયામતનો દિવસ છે એના માટે આ લોકો તૈયારી કરે. બીજો નુકતો એ મળે છે કે ઇન્સાન આમાંથી એને સમજ પડે છે કે ઇન્સાન એમના જિંદગીની અંદરમાં ખુદાને ઇતાઅત એને કરવું પડે છે. મુત્તકી બનીને જે ખુદા હુકમ આપે છે, જે ફરમાન આપે છે, એને એને અંજામ આપવું જોઈએ. એનું કારણ એક જ વસ્તુ છે અને સૌ સેમ્પલ છે, કારણ કે ખુદા બધી વસ્તુને જોઈ છે, ખુદા બધી વસ્તુને જાણે છે. તો આમાંથી આપણને સમજ પડી ગયું કે જે આપણને તકવા ઇખ્તિયાર કરવાનું છે એનું કારણ એ છે કે ખુદા આપણને જોઈ છે, ખુદા આપણને જાણે છે. પૂરતો આપણને દેખાવામાં આવે છે કે આ વસ્તુ આપણા જિંદગીની અંદરમાંથી ઘણી વખત અટી જાય છે, ઘણી વખત આ વસ્તુ આપણે એને ભૂલી જાય છે કે હું જે કામ કરું છું ખુદા એને જોઈ છે, અને જે કામ કરું છું એ ખુદા માટે થવું જોઈએ. ઘણી વખત બનતું હોય છે કે જે કામ હું કરતો હોય છે બીજા લોકો શું એનું વિચાર કરશે એના પ્રમાણે હું કામ કરતો હોય છે, બીજા લોકો માટે નહીં. આની અંદરમાં અલગ છે, આની અંદરમાં સમજવાનું ફેર છે, સે ડિફરન્ટ, કે બીજા લોકો માટે કામ કરું યા જે લોકો બીજા મારા કામને જોતા હોય એના પ્રમાણે હું કરું. એટલે જો હું એ કામ કરીશ, જો બીજા લોકોને પસંદ નહીં આવે, પછી ભલે સારું કામ હશે તો એને અંજામ નહીં આપે. એટલે એ જોવામાં આવશે કે બીજા લોકો તો ને જોઈને કે આની અંદરમાં એસક્યુ આ લોકોને ખરાબ નથી લાગતું, એસક્યુ આ લોકોને આમ નથી થતું. સલવાલા મુહમ્મદ ઓ આલી મુહમ્મદ. તો એક જુમલાની અંદરમાં આપણે કહી શકીએ છીએ કે મારા જિંદગીનો હદફ એ ના હોવું જોઈએ કે બીજા લોકો એનું શું વિચાર કરે, બીજા લોકોનું ઓપિનિયન આની અંદરમાં શું છે. અને આ વસ્તુ આપણા મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ જ્યારે એમના ફરઝંદ એટલે આપણા બીજા ઇમામ ઇમામ હસન ઇબ્ન અલી અલયહિસ સલામ એમને જ્યારે વસિયત કરે છે જંગે સિફિન પછી, આ વસિયતની અંદરમાં ઇમામ બહુ ઝાઝા નુકતાઓ બયાન કરે છે કે જેને આપણે જો ડેકોર ચીકી કરવા જાય તો આપણને બહુ ઝાઝા ખુતબાઓ અને મજાલિસ ખબર. પણ આની અંદરમાં ઇમામ એક એવો જુમલો કહે છે અને એ તમને કહી દઉં કે આ વસિયત આપણે બધાને જરાક વાંચવું જોઈએ. આ ઇમામની જે વસિયત છે આપણા માટે એક ફૈદરૂત બને છે કે ઇમામ એમના
એટલે ઇમામ બીજા ઇમામને, યા ઇમામ એક બાપ એમના ફરઝંદને નસીહત કરે છે કે કેવી રીતના કામ કરવું જોઈએ જિંદગીની અંદરમાં. ઇમામ છે, ઇમામ નથી જાણતા, જાણે છે, પણ એક બાપ વસિયત આપે છે. તમે વિચાર કરો કે આ વસિયતની અંદરમાં શું સમાયેલું ને હોય. આપણા બધા સવાલોના જવાબ આની અંદરમાં આપણને મળી શકે છે. ઇમામ વસિયત કરે છે બીજા ઇમામને, એની અંદરમાં હું જે જુમલાઓ છે એને નહીં પડું, આપણે એના ઉપરથી મારા જબાન પ્રમાણે જે હું એને બયાન કરી દઉં કે આપણો ટાઈમ બહુ વધારે ચાલ્યો ના જાય. ઇમામ ઇમામ હસન, ઇમામ અલી ઇમામ હસનને કહે છે કે હું આ દુનિયાની અંદરમાં જિંદગી બસર કરી રહ્યો છું, એટલે હું આ જિંદગીમાં પસાર કરી રહ્યો છું, આ દુનિયાની અંદરમાં વીતી રહ્યો છું. જ્યારે મેં આ જિંદગી બસર કરી ત્યારે મેં એક કન્ક્લુઝન ઉપર યા એક નુક્તા ઉપર આવ્યો કે આ જિંદગી દગો દેવા વાળો છે, આ દુનિયા ઇન્ફિડેલ છે. એટલે બધે સમજો છો તમે, એટલે દગો દેવા વાળો એટલે શું? એટલે હું જે કરીશ શાયદ એનું અજર મને નહીં મળે, શાયદ મને એનું ઉલટું મળશે. આ દુનિયા માટે જે ઇન્સાન કામ કરે છે એના પછોરે એને દગો મળશે. જ્યારે હું આ વસ્તુને સમજી ગયો તો હું એ કન્ક્લુઝન અને નતીજા ઉપર આવ્યો કે આ દુનિયાની અંદરમાં મને જે કામ કરવાનું છે એ બીજા લોકોના વિચાર પ્રમાણે મને ડિસિઝન નથી લેવાનું. જે લોકો બીજા એને સારું સમજે યા ખરાબ સમજે, જો મને ખબર છે કે એની અંદરમાં મારા રબની રિઝાયત છે તો હું બીજાના વિચાર પ્રમાણે એ કામને અંજામ નથી આપતો. હું બીજા કોઈને નથી જોતો, હું મારા પોતાને જોઈ રહ્યો છું કે મારા કામોની અંદરમાં ખુદા મને જોઈ રહ્યો છે. આ જે કામ હું કરી રહ્યો છું ખુદા એને જાણે છે. એ જ વસ્તુ આપણે જે હમણાં બયાન કરી રહ્યા હતા, કુરાને મજીદની અંદરમાં ખુદા ફરમાવે છે કે કાલ માટે આ લોકો મોમિનો લોકો એ છે કે જે તકવાને અખ્તિયાર કરે છે અને એ નિગાહ કરે છે કે કાલ માટે તૈયારી કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. આ જ વસ્તુ આપણા મૌલાએ કાયનાત આપણને ફરમાવી રહ્યા છે કે જ્યારે આ બધી વસ્તુ મેં સમજી લીધી તો હું એ નતીજા ઉપર આવ્યો કે જે મને કામ કરવાનું છે એ ફક્ત મારા રબ માટે જ, જે કામ મને કરવાનું છે એ ફક્ત મારા ખુદા માટે જ. તો અહીંયાથી આપણને સમજ પડે છે કે જ્યારે ઇન્સાન કામ કરે છે, કાંઈ એવું અમલ કરે છે, તો એને એ ના જોવું જોઈએ કે બીજા લોકો એનું શું સમજશે. હવે એ વાત અલગ છે કે કાંઈ સમાજની વાત હોય તો એ એકબીજાનો નજર જોવાનું આપણને એની અંદરમાં નથી કરવાનું. પણ જે હું કામ કરી રહ્યો છું, જે ખુદા માટે મને કરવાનું છે, જે ઇબાદતો કરી રહ્યો છું, ના નખરું એક્ઝામ્પલ આપું, સૌ બનાલ એક્ઝામ્પલ છે. મસ્જિદે આવું, બધે બેઠા છે, કાંઈ કરતા નથી. હવે મને એમ છું હાલને હું બે રકાત નમાઝ પડું તો મને મારી અંદર કાંઈ શરમ જેવી આવશે. કોઈ બધે બેઠા છે, હું એટલો અહીંયા ઊભો થઈશ, આ લોકો કહે છે જોતો આ કેવો નમાઝી છે ને આમ છે ને તેમ છે. ઘણી વખત ઝહેનમાં આવી વસ્તુ આવતી હોય છે કે મને એ વિચાર આવે છે કે બીજા લોકો મારા બારામાં બોલશે તો બેતર હું એને અંજામ ના આપું, બેતર હું એને ના કરું. બહુ સાઈમ્પલ એક્ઝામ્પલ છે, પણ આના જેવા એક્ઝામ્પલ આપણને બહુ જાજા મળી શકે છે. એટલે જે સારા કામો તરફ મને આગળ વધું છે હું બીજા લોકોને ના જો, ફક્ત એક શખ્સને જોવાનું છે, એ છે કે ખુદા એ કામથી રાજી છે કે રાજી નથી. સલવાલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આજે એક નાનકડો એક્ઝામ્પલ યા એક નાનકડી વાત મને તમારા ખિદમતમાં લઈ આવું છે કે જે એક મશહૂર અને મારૂફ માણસ શાયદ તમે સાંભળી રહ્યા છો, એના નામ જેનું નામ સ્ટીવ જોબ્સ છે. પોતે એક જુમલો કહે છે, હું ફ્રેન્ચીમાં એ જુમલાને પરું અને પછી એના બારામાં જરાક આપણે એક્સપ્લિકેશનમાં આવે. પોતે કહે છે, ઓ મે રેવેયન ટુ લે માતા દેવન મો મિરોઆર ઓ મે ડિઝન કે સે લે ડેર્નિયે જોર દે મા વી જે રિયાલિઝ ટુ સે કી સોન દાન મે કેપેસિટે. જ્યારે સવારના ઉઠું છું અને પોતાને જ્યારે આરિસા સામે રાખું છું, જ્યારે હું એના ઉપર વિચાર કરું છું કે મારા પાસે એવી તાકાત છે યા આજે જે દિવસ પસાર થશે એ મારો છેલ્લો દિવસ છે, તો ત્યારે મને સમજ પડે છે કે જેટલી તાકાત મારા પાસે છે એ શાયદ બીજા પાસે નથી. પછી આગળ જતા કહે છે, નોત્ર ટેમ્પ એ લિમિટે, ઓન ડોઇટ ટુસ પાર્ટિર, અલોર ને વિવે પા વોત્ર વી અવેક લોપિનિયન દેઝ ઓત્ર મે સુઇવ્ર સે કે સન કેર દી. કે જ્યારે
કામ ની અંદર માં તમે આગળ વધો, આ દિવસ બે દિવસના છે, આ દુનિયા બે દિવસનું છે. જ્યારે તમને આગળ વધવું હોય કામ ની અંદર માં, જ્યારે તમારા અંદર માં આ કેપેસિટી હોય, તો બીજા લોકોને ના જો કે આ લોકો શું કહી રહ્યા છે, તમારા દિલ જે કહે છે એની અંદર માં તમે આગળ વધો. પણ હું જરાક શોષમાં લઈ આવીશ કે તમારા પાસે જ્યારે કેપેસિટી હોય ત્યારે તમે એ જો કે ખુદા મને શું કરવાનું કહે છે, પછી તમે આગળ વધો. જો ઇન્સાન, જો એક આવો મામૂલી શખ્સ જો આવા જુમલાઓ બયાન કરતો હોય, તો જ્યારે મારા ઇમામ મને બયાન કરે છે કે બીજા લોકોના ઓપિનિયન પ્રમાણે જિંદગી બસર ના કર, તો તમને લાગે છે કે આપણને કામયાબી નહીં મળે, કેમ ના મળે? અને કામયાબી એની અંદરમાં જ સમાયેલી છે. અને આ માહે રમાબાનનું એક જ હદફ છે કે ઇન્સાનને કામયાબી મળે. અને એના આ જ્યારે માહે મુબારકે રમાદાન ખતમ થાય, તો જે પોતે હતો આ મુબારક મહિના મોર, એના જેવો પોતે પાછો આ મહિના પછી ના નખરે અને એની અંદરમાં આ શોષમાં દેખાવામાં આવે. તો આ ખુતબાના એક જુમલાની અંદરમાં જો રેઝ્યુમે કરવું હોય, તો એ વાત છે કે ઇન્સાન કામોની અંદરમાં આગળ વધ, બીજા લોકોના નજર પ્રમાણે આગળ ના વધ, જે તારા કેપેસિટીની અંદરમાં છે એને તું અંજામ આપ, ફક્ત એક કન્ડિશન રાખ કે અમારા કામની અંદરમાં ખુદા રાજી છે કે ખુદા રાજી نتي ربنا تقبل منا انك انت السميع العليم اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والعصر ان الانسان لفي خسر الا الذين امنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر اللهم صل على محمد وعلى محمد اللهم صل على محمد وعلى محمد اللهم صل على بسم الله الرحمن الرحيم الحمد لله الذي لم يتخذ صاحبة ولا ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وآل وسلم على إمام المتقين أمير المؤمنين علي بن أبي طالب اللهم صل على محمد وآل محمد وصلي على فاطمة الزهراء سيدة نساء العالمين اللهم صل على محمد وآل محمد وصلي على الحسن والحسين سيدي شباب أهل الجنة اللهم صل على محمد وصلي على علي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي اللهم صل على محمد وعلي محمد وصلي على القائم المنتظر المهدي وجاجك على عبادك اللهم صل على محمد وعلي محمد لعنة الله على أعدائهم وقاتلهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم أما بعد بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد إن الله ملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد